કાંકરેજ તાલુકાના ભલરામ પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ મુલાકાત બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મી વેરંદના ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. શાળાની તમામ માહિતી પણ તેમણે મેળવી હતી. કાંકરેજ તાલુકામાં 2017માં ખારિયામાં પૂર આવ્યા બાદ કેટલીક સ્કૂલો ડેમેજ થઈ હતી, તો કેટલીક સ્કૂલોમાં પૂરનું પાણી વધારે 7 થી 10 ફૂટ હોવાના કેટલીક સ્કૂલોના રેકોર્ડ સહિત કોમ્પ્યુટર સહિત અનેક વસ્તુઓ નાશ પામી હતી, પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. તેમજ પૂરગ્રસ્ત થયેલી સ્કૂલો ડેમેજ થવાથી કાટકોર રૂની જેવી બાળકોને બહાર બેસવું પડે છે, પણ તંત્ર રૂમો ફાળવવામાં નિષ્ફળ ગયું છે. ભલક ગામ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન તેમજ તેમની ટીમ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, તેમજ શાળાની તમામ માહિતી મેળવી હતી. તેમજ ખારિયા વિસ્તારની ડેમેજ થયેલી સ્કૂલોના રૂમને જળમી મળે તે માટે પણ તેમણે મીડિયા સાથે વાતમાં જણાવ્યું હતું, તેમજ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તો ખારિયા, રૂની, કાટકોર આ બધી જે શાળાઓમાં જે પૂર આવ્યું અને જે હોનારતથી પૂર હોનાર એમાં આખી શાળાઓનું ધોવાણ થઈ ગયું છે. એક બે શાળાઓ તો એવી છે કે જ્યાં એક રૂમ જ નથી. આવી પરિસ્થિતિમાં બાળકોને માત્ર ઝાડ નીચે બેસાડીને શિક્ષણ કાર્ય ચાલુ રહેતું હોય તો એ બાબત, અને દૂધ મંડળીના મકાનમાં બેસીને ક્યાંક બાળકો ભણે છે, તો આવા વાતાવરણમાં જો બાળકોને ભણવું ભણાવવાની વાત હોય તો સરકારની પણ કંઈક જવાબદારી છે. અમારી પાસે એવું ભંડોળ નથી કે અમે બરખંડો આપી શકીએ. અમારો આધાર રાજ્ય સરકાર પર છે. રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરી, ઇવન રૂપાણી સાહેબને સીધી મુલાકાત લઈ અને એમને વારંવાર લેખિત આપ્યા, રજૂઆત કરી કે ભાઈ તમે એમને વર્ગખંડ આપો, વર્ગખંડ આપો. ચુડાસમા સાહેબને વર્ગખંડ એમની પાસે માગણી કરી. એમ છતાંય આ બેરી સરકાર અને માત્ર જાહેરાતો પર ટકવાવાળી સરકાર, 1 રૂપિયો આપી અને 1 લાખની જાહેરાત કરવાવાળી સરકારની જે કાનમાં જે બહેરા. જે હર્ષી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ.